ગુડ મોર્નિંગ સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે વાત કરી રહ્યું છે મહત્વના મુદ્દાની. કોરોના વાયરસની ઇફેક્ટ સમગ્ર વિશ્વમાં દેખાઈ રહ્યું છે, સાથે સાથે ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં કેટલા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે, નાગરિકોએ કેટલી સતર્કતા દાખવવાની જરૂર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહ્યું છે આ કોરોના વાયરસને લઈને? ચાલો નાગરિકોની મુલાકાત લઈએ અને જાણીએ કે કોરોના વાયરસને લઈને તેમના મનમાં શું વિચારો છે અને તેઓ કેટલી સતર્કતા દાખવી રહ્યા છે. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી છે અને અમદાવાદના જાગૃત નાગરિક આ વાયરલને લઈને શું વિચારી રહ્યા છે કે કોરોના એક વાયરસ છે અને વાયરસને આપણે કેટલી સતર્કતા દાખવવી જોઈએ વાયરસને લઈને? જાગૃત નાગરિક તરીકે તેઓ શું વિચારી રહ્યા છે? શું નામ છે આપનું? નિશિત સિંગાપુરવાલા. નિશિતભાઈ, આપ શું વિચારી રહ્યા છો કે આ કોરોના વાયરસ જે છે તેને લઈને એક જાગૃત નાગરિકે કેટલી સતર્કતા દાખવવી જોઈએ? આપણે બધા પેનિક થઈ રહ્યા છે, પેનિક થવાની જરૂર નથી, સતર્કતા દાખવવાની જરૂર છે. વાત તમારી સાચી છે. પરિસ્થિતિ અત્યારે હાલમાં એવું છે કે લોકોમાં ભયનો માહોલ છે. મીડિયાથી અને બીજી બધી જગતથી જે રીતની વાતો આવી રહી છે કે કોરોના વાયરસ બધે ફેલાઈ રહ્યો છે જેટલી ઝડપથી, એટલી ઝડપથી લોકોમાં એટલી અવેરનેસ નથી, લોકોને એટલી જાગૃતિ નથી. અત્યારે હાલ પૂરતા જે રીતના પ્રિકોશન લેવા જોઈએ એ રીતના લોકો પણ એ રીતના પ્રિકોશન લેતા નથી. બીજું કે સરકારશ્રી તરફથી જ્યારે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે કે ભાઈ સારા કોલેજો, મોલ, થિયેટર આ તે બધી ભીડભાડવાળી જગ્યાઓમાં ટાળવું, જવું નહીં, પણ એ બાબતે ખરેખરમાં સરકારશ્રીએ આજે માસ્ક નથી મળી રહ્યા. પરિસ્થિતિ એવી છે કે હેન્ડ સેનિટાઈઝર પણ નથી મળી રહ્યા. આજે લોકો પોતે જાતે બચવા માટે પણ ધારો કે લેવા જઈ રહ્યા છે મેડિકલ સ્ટોરમાં, તો એને મોંઘામાં મોંઘી કિંમતે બે નંબરથી કે કાળા બજાર કરીને પણ એ લોકો લઈ રહ્યા છે. તો એ બાબતે સરકાર કશું કરી નથી રહી. બરાબર, પરિસ્થિતિ અત્યારે હાલ એવી છે કે જે રીતના બજારો, રાત્રિ બજારો ચાલુ છે, એ બજારો પણ એની અંદર પણ 10-20 હજાર માણસો રોજ ખાવા પીવા આવતા હોય છે. આરોગ્ય બાબતે પણ સરકાર એ રીતના ગંભીરતાથી ચિંતિત નથી. અને એવી જગ્યાએ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં આ વાયરસ ફેલાતો જાય તો એ બાબતે શું કરવું, એટલે એ બાબતે પણ ગંભીરતાથી નોંધ લઈ અને સરકારે કરવું જોઈએ. મારું કહેવું ગંભીરતાથી નોંધ લઈને સરકારે કરવું જોઈએ. પ્રજા કેટલી જાગૃત છે? પ્રજા પણ ખાણીપીણી બજારમાં જઈ રહી છે, લોકો ગેટ ટુગેધર કરી રહ્યા છે, એવું પણ કહી રહ્યા છે કે ભાઈ ચલો સ્કૂલો બંધ છે, ઘરે બધા બેઠા છે, ઘરે રહીને લોકો કામ કરી રહ્યા છે, તો મિત્રો સાથે પાછા ટોળા એનો એ જ પરિસ્થિતિ આવી જાય છે. તો એક પ્રજામાં કેટલી સતર્કતા છે? પ્રજામાં આજે પ્રજાને શું છે કે જ્યાં સુધી આ વાયરસની જાણકારી ના મળે જેટલી મળવી જોઈએ એટલી, કે એ બાબતે તમારે શું કરવું, બરાબર છે, એ હજી સુધી એટલી બધી જાણકારી આવી નથી. અને એનું માધ્યમ સરકારશ્રીને હું એવું કહીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, બરાબર છે, ગલીએ ગલીએ એ બાબતના પેમ્પલેટો છપાવવા જોઈએ, એ બાબતે રિક્ષાઓ ફેરવીને જાહેરાત કરવી જોઈએ. બીજું કે અર્બન સેન્ટરની અંદર એની ચોક્કસ પ્રકારની દવાઓ જે બી પ્રિકોશન માટે લેવાની હોય એવી દવાઓ મળવી જોઈએ, એ બધું લેવા જવું જોઈએ. અને પ્રજાએ પણ એ બાબતે થોડું જાગૃત થવું જોઈએ. પ્રજાએ પણ એ બાબતે જાગૃત થવું જોઈએ. બીજા પણ વડીલ છે, સિનિયર છે, તેમની પાસેથી પણ જાણીએ. સર ભાઈએ કહ્યું કે સરકારે પણ થોડી સતર્કતા વધારે દાખવવાની જરૂર છે, ખાલી જાહેરનામા આપ્યા બાદ પણ હોર્ડિંગ લગાવવાની જરૂર છે, થોડી અવેરનેસ વધારવાની જરૂર છે. તો હોર્ડિંગ્સ કેટલા લાગ્યા છે, કેટલા લોકો સુધી આની પૂરેપૂરી જાણકારી મળી છે? જુઓ, આમ તો જોઈએ તો કોરોનાના વાયરસમાં દુનિયા આખાએ માનો કે ગંભીરતા નોંધ લીધી છે. આપણી ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટે નોંધ બતાવે છે, પરંતુ વાસ્તવિક જે પરદેશોમાં ને એ બધામાં પ્રિકોશન્સ લે છે એવા અહીંયા આગળ કોઈ પગલાં લીધા નથી. પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર બી જો હવે આટલા બધા એમ કે રોગચાળો ને બધું થયું હોય તો તે વખતે જે બી સ્થાનિક જ્યાં આગળ ગુજરાત હોય કે નગરપાલિકા હોય કે કોર્પોરેશનો હોય એની અંદર એકદમ હાઈ એલર્ટ રીતે જાહેર કરી અને પ્રજાને માનો કે જ્ઞાન આપવું જોઈએ, પ્રજાને માનો કે રોકવા જોઈએ, કાનૂની રીતે માનો કે થતું હોય તો એ લોકોને માનો કે કર્ણગત કરીને બી પ્રજાને અટકાવી જોઈએ, કારણ કે આ પ્રજાના જાનમાલનો સલામત છે. આ એક વખત જો ઇન્ડિયાની અંદર કોરોના વાયરસ ફેલાઈ જશે તો આપણે ત્યાં એટલા બધા લેટેસ્ટ સાધનો બી નથી કે જેથી કરીને તમે એ કરી શકો. ત્રીજી વસ્તુ પરિસ્થિતિ આજે કે આજે
घनी शैक्षिक संस्थाओं जे छे ये पोते पोतानी रीते बंद कर दीधु। पर शैक्षिक संस्थाओं जारे मानो के कोईपण जे ते कुदरती आफत आवे छे ते वखते बहार निकली अने ए लोको प्रजाने हेल्पफुल थाय छे। ए रीते हूँ तो एम कहूँ छूं के सरकारश्रीए शैक्षिक संस्थाओने भी कहेवू जोईए कि भाई तमे प्रचार माध्यम वधारो, पछी ए बताओ। बीजू के परिस्थिति एवी छे कि ज्यां ज्यां गंदगी थाय, भीड़भाड़ भेगी थाय ए होय ते એ જગ્યાએ સરકારે ઉપર રહીને ભલે કડવા ઘૂંટ આપવા પડતા હોય પ્રજાને, પણ એ આપીને પણ એ ફરજિયાત રીતે એનું પાલન કરાવવું જોઈએ। જેમ અગાઉ એમ કહીએ કે આજની તારીખની અંદર અમે લોકો જોઈ રહ્યા છે કે ભાઈ શહેરના ટ્રાફિક, ટ્રાફિકની અંદર દરેક પોલીસ સ્ટેશનોની અંદર પોલીસવાળા બી માનો કે માનવ છે, એ લોકોને માસ્ક વિતરણ કરવું જોઈએ, સરકારી કર્મચારીઓને માસ્ક વિતરણ કરવું જોઈએ। પછી સારા જ્યાં આગળ માનો કે જાહેર જે ઉપર પોતે ફરજો બજાવતા હોય સરકારી કર્મચારીઓ, એ લોકોને બી માનો કે એ માનવ નથી, સરકારની એની ફરજ નથી, એને નિભાવવાની નથી, પણ એવું તો કંઈક કર્યું જ નથી। કોઈ જગ્યાએ બોર્ડ નહીં, કોઈ જગ્યાએ એ નહીં, માત્ર ને માત્ર કોરોના કોરોના એ ટીવી અને માધ્યમ અને સોશિયલ મીડિયાથી લોકોને ખબર પડે છે કોરોના છે। અચ્છા, પ્રજા કેમ અવેરનેસ રાખે છે? એનું કારણ એક જ છે કે પ્રજાને જો ખબર હોત કે ભાઈ આ વાયરસથી આ થાય છે અને મોહતત થાય છે, એનું કોઈ રસી નથી, એ બધું જાણે છે બરાબર, પણ લોકો શું છે કે અહીંયા આગળ એક જાતનું એમ કે ભગવાન ભરોસે, હવે એની અંદર સરકારે તો એલર્ટ થઈને માનો કે ભગવાન ભરોસે ના રખાય। તમે જોયું હશે તો લાસ્ટ ટાઈમ ઉત્તર પ્રદેશની અંદર એક ધાર્મિક સમુદાયે એમ કીધું કે ગૌમૂત્ર પીવાથી કોરોનાના વાયરસનો અટકાવ થાય છે। અરે ભાઈ, અત્યારે આખું સાયન્સ આટલું બધું થઈ રહ્યું છે અને એ સંજોગોમાં તમે અંધશ્રદ્ધા કે ખોટા પબ્લિકને મેસેજ કરો અને કરાવો અને એમાંય પાછું મીડિયા બતાવે, તો મીડિયાએ એનો સખત વિરોધ કરવો જોઈએ। કારણ કે આ કંઈ લોકોની માનવની જાનહાનિનો પ્રશ્ન છે। લોકો જ્યારે માનો કે સુપ્રીમ કોર્ટમાં પીએલ કરશે કે હાઈકોર્ટમાં પીએલ કરશે ત્યારે સરકારને બધા દોડતા થશે, એટલે આ બાબતની અંદર ખરેખર કોઈ ગંભીરતાપૂર્વક મારી દ્રષ્ટિથી પ્રજાએ બી નથી લીધું, સરકારે બી નથી લીધું, બધા ફક્ત પોતપોતાની જવાબદારીઓમાંથી છટકવાનું કામ કર્યું છે। પ્રજાએ પેનિક થવાની જરૂર નથી, એક સતર્કતા દાખવવાની જરૂર છે। બીજા પણ ભાઈ છે આગળ આવી જવા, શું નામ છે આપનું? દુષ્યંત દેસાઈ। સર, તમે શું વિચારી રહ્યા છો કે સમગ્ર વિશ્વમાં કોરોના નામની જે મહામારી ફેલાઈ રહી છે, સતર્કતા દાખવવાની વાત છે, ઘણા બધા નાગરિકો જાગૃત થયા છે, બીજાને પણ જાગૃત કરી રહ્યા છે, સરકારે કેટલું તકેદારી રાખવાની જરૂર છે? સરકારે પબ્લિક માટે ઘણું બધું કરવા જેવું બાકી છે હજુ, કારણ કે મેં ભૂતકાળમાં જોયેલું ચિકનગુનિયા જ્યારે ફેલાયેલો ત્યારે અમારા એરિયા વાઇઝ જેટલી બી સ્કૂલો છે ત્યાં આગળ દવાઓ વાળતા હતા, ડૉક્ટરો બેસતા હતા, અમે આ બધું નજરે જોયેલું છે ભૂતકાળમાં જેવું। અત્યારે આટલો કોરોનાનો હાવ મીડિયાએ ફેલાયેલો છે, પ્લસ આ રોગનો સર્વે એવો છે કે એક વીકમાં બે ચાર જણાને થાય, પછી બીજા વીકમાં એ સીધો 50-100, ત્રીજા વીકમાં 200, એ રીતે બહુ ઝડપથી ફેલાય છે। એટલે આ બાબતને સરકારે ઘણી સિરિયસ લઈ અને આ મેડિકલ સેન્ટરોનું આયોજન કરવું જોઈએ જેથી પબ્લિક એનાથી ગભરાય નહીં, સામાન્ય માણસને પણ મફતમાં માસ્ક મળી શકે અને પોતાની જે દિનચર્યા છે એ સામાન્ય રીતે કરી શકે। બીજા પણ ભાઈ છે, શું નામ છે આપનું? અતુલ શાહ। તમે શું કહેવા માગો છો? કોરોના જાનહાની વાયરસ જે દુનિયામાં ફેલાયો છે એની અંદર ભારતની સરકારે સારા પગલાં લીધા છે, પણ ગુજરાતની અંદર તમે જુઓ સિટીની અંદર તો કોઈ જાતના કોઈ પગલાં લેવાતા નથી। કેમ કે સિટીની અંદર ગીચ વસ્તીઓ રહે છે, કોઈ બી એકને થાય તો અનેકને થઈ જાય, પણ એ તરફથી કોર્પોરેશનથી માંડીને કોઈ પણ જાગૃત સરકારો થતી નથી। બીજી વસ્તુ શું છે કે દાખલા તરીકે ટીવીની અંદર એવું બતાવે છે કે ભાઈ તમારે માસ્ક પહેરવું જોઈએ, આ પહેરવું જોઈએ, કેટલા જણા ટીવીનું જ્ઞાન લઈને ફરે છે, તો ગીચ વસ્તી ચાલીઓ આ બધી જગ્યાએ ખરેખર જાગૃતતા આપવાની ત્યાં જરૂર છે। વડીલે કહ્યું કે ચાલીઓ વિસ્તાર છે કે જે સ્લમ વિસ્તાર છે કે જે અવેરનેસની કમી છે ત્યાં ખૂબ સતર્કતા દાખવવાની જરૂર છે। બીજા પણ બેન છે તેની સાથે પણ આપણે વાત કરીએ, શું નામ છે આપનું? ખેરુન નિશા।
આપણે કેટલી સતર્કતા દાખવવાની જરૂર છે? આપણે પોતાની સ્વચ્છતા રાખીએ, ઘર સ્વચ્છ રાખીએ, પછી બાકીના ઘરમાં જે રહેતા હોય એને કહેવાનું સ્વચ્છ રહો, બાળકને સારું રાખવાનું, જમતી વખતે હાથ ધોવો, એ શું કહે છે, કેટલી વખત હાથ ધોવાના સેનેટાઈઝરથી? 10-12 વખત આખો દિવસમાં, કોઈ વસ્તુ પાડો તો હાથ ધોવાના, એ લેટ્રિનમાં જઈએ તો હાથ ધોવો, એ પણ સાબુથી, હો આમ નહીં, પેશાબ કરીએ તો હાથ ધોવો, બાથરૂમ સ્વચ્છ રાખો, સંડાસ બધું સ્વચ્છ રાખો, આપને ચોખ્ખાઈ રાખો ને બાળકને ચોખ્ખું રાખો, તો કોઈ ગંદકી પેદા ના થાય, કોરોના પણ પેદા ના થાય ને બીમારી પણ પેદા ના થાય. જમવાની પણ કેટલી સતર્કતા દાખવવાની જરૂર છે કે આ જે વાયરલ છે તેમાં આપણે પણ કેવો ખોરાક આરોગવો જોઈએ કે જેના કારણે આપણે આવા વાયરલ સામે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકીએ. શું નામ છે આપનું? અમિતાબેન. અમિતાબેન, આ કોરોના વાયરસને કારણે આપણે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ કે જેના કારણે આપણામાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય? સાદું ને સિમ્પલ ખાવું જોઈએ, ખીચડી છે, મગ છે, ઉકાળેલા પાણી પીવું જોઈએ, પ્લસ ઘર સ્વચ્છ રાખવું જોઈએ, મચ્છર ના થવા જોઈએ કે જીવાત ના થવી જોઈએ, તડકામાં ઊભા રહેવું જોઈએ, એ બધું કરવું જોઈએ. છોકરાઓને શીખવાડવું જોઈએ કે બહારથી આવો તમે હાથ પગ ધુઓ, મોં ધુઓ, એ બધું શીખવાડવું જોઈએ. જે પોળોમાં ને એમાં નથી ગટરો સાફ થતી, કચરાના જે ભરેલા હોય એ ના, પાણી બધા ઢોળે, પ્લસ કચરો હોય ત્યાં બધા મચ્છર ને જીવાત થાય છે, એ બધું સરકારે કરાવવું જોઈએ અને માસ્ક આપવા જોઈએ કે જાઓ બિલો આવે કે ઘર વીત આપવા જોઈએ. આપનું નામ શું છે? ડૉક્ટર નીરવ શાહ, પીડિયાટ્રિશિયન. ડૉક્ટર સાહેબ, નાના બાળકો માટે કેટલી તકેદારી રાખવાની જરૂર છે? સૌથી પહેલી વસ્તુ એ છે કે કોરોના વાયરસ છે એ બે રીતે ફેલાય છે. જો આપણે એને ગ્રોસલી ડિવાઈડ કરીએ તો એક તો કોન્ટેક્ટથી ફેલાય છે અને બીજું શ્વાસજન્ય છે. તો કોન્ટેક્ટથી ફેલાય છે એટલે મા બાપ જ્યારે પણ ઘરની બહાર આવે ત્યારે સૌથી પહેલાં તો સાબુથી બરાબર 20 સેકન્ડ સુધી હાથ ધુવે, એની પદ્ધતિ પણ સ્પેસિફિકલી ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી છે, તે રીતે હાથ ધુવે. અને બાળકને જ્યારે અડે તે પહેલાં પણ સાબુથી વ્યવસ્થિત રીતે હાથ ધુવે, પછી બાળકને અડે. અને કોઈને પણ ઘરમાં શરદી, કફ, તાવ રહેતો હોય તો તેને માસ્ક પહેરવું પડે. કોરોના વાયરસ સિમ્પલ માસ્કથી પણ બચી શકાય છે, તેને આપણે હાઈફાઈ માસ્ક લેવાની જરૂર નથી, સિમ્પલ માસ્કથી પણ કોરોના વાયરસને પ્રિવેન્ટ કરી શકાય છે. એટલે ઘરમાં કોઈ વડીલને કે મોટાને સહેજ પણ કોઈ પણ ઇન્ફેક્શનનો સહેજ પણ અણસાર હોય તો માસ્ક પહેરીને જ કામ કરે અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણો જે શુદ્ધ બને તેટલો શાકાહારી ભારતીય ખોરાક છે તેને આપણે જો પ્રમોટ કરીએ, આપણી ઇમ્યુનિટી જે વધારે, રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવો ખોરાક જો આપણે લઈએ, હળદર છે, આદુ છે, લીલા શાકભાજી છે, કિવીસ છે, સાઇટ્રસ ફ્રૂટ્સ છે, ખાટા શાકભાજી છે, એ બધું જો આપણે વધારીએ તો કોરોના વાયરસની સામે આપણી ઓવરઓલ રોગ પ્રતિકારક શક્તિ વધે. અને બહારનું ખાવાનું, વાસી ખાવાનું, હોટલમાં જવાનું કે લેટ નાઇટ ઉજાગરા કરવાના, આ બધું જે આપણી રોગ પ્રતિકારક શક્તિ ડિક્રીઝ કરે છે તેને આપણે બને એટલું એવોઇડ કરવું જોઈએ. હેરિટેજ વોકમાં વિદેશી લોકોનો ખૂબ ઘસારો રહેતો હતો, તેની સીધી અસર પણ પડી રહી છે હેરિટેજ વોક પરથી, અને વિઝિટર જ્યારે બહારથી આવતા હોય છે તેની કેટલી અસર થઈ રહી છે કોરોના વાયરસને કારણે? બહુ અસર થઈ ગઈ છે, બિલકુલ બંધ થઈ ગયા છે. પહેલાં આવતા હતા બહુ, હવે બિલકુલ બંધ થઈ ગયા છે. કેટલા દિવસથી બંધ થયા છે? 15 દિવસ થઈ ગયા, બિલકુલ બંધ થઈ ગયા છે. વિઝિટર બંધ થઈ ગયા, વિદેશથી આવતા વિઝિટરો બંધ થઈ ગયા છે. કોરોના વાયરસ થકી, વાયરસ પહેલાં એમ બીતા થકા સબ પાછા દબે બીએ છે, બીતે થકે અમારે બહુ લોચો પડ્યો છે, આમાં નુકસાન બહુ થયું છે. રોજના 30-40 વિઝિટરો સાંજ સવાર આવતા હતા, એ બિલકુલ બંધ થઈ ગયા છે, બંધ થઈ ગયા છે. તો મિત્રો, આવી જ રીતે હેરિટેજ વોક પર પણ સીધી અસર થઈ રહી છે કોરોના વાયરસને કારણે. વિદેશથી વિઝિટરો આવતા હતા એ બંધ થઈ ગયું છે, એટલે આર્થિક નુકસાન પણ ખૂબ વેઠવું પડી રહ્યું છે. પોલમાં રહેતા નાગરિકોની વાત કરીએ કે કોરોના વાયરસને લઈને કેટલી ઇફેક્ટ થઈ રહી છે, કેટલી સતર્કતા તમે દાખવી રહ્યા છો? શું નામ છે આપનું? કેતનભાઈ. કેતનભાઈ, કોરોના વાયરસને લઈને આપ કેટલી સતર્કતા દાખવી રહ્યા છો અને તમે જે જગ્યા પર રહી રહ્યા છો ત્યાં હેરિટેજ હવેલી પણ આવી રહી છે? અમે તો અમારા ઘરમાં બહુ સાચવીને જ રહીએ છીએ, બધું વ્યવસ્થિત, જે બધી ટીવીમાં ઇન્સ્ટ્રક્શન મળે એ રીતના રહીએ છીએ. પણ અહીંયા આગળ NRIO જે આવે છે એ હમણાં ના આવે તો સારું, કે શું અહીંયા બીજી ઇન્ફેક્શનો ના લાગે. જે હેરિટેજ હવેલી છે ત્યાંના મેનેજર એવું કહી રહ્યા છે કે અત્યારે સહેલાણીઓ બંધ છે, કોઈ આવતું નથી, કોઈ વિઝિટર આવતું નથી. એનું મને ખબર નથી, એ
એ ખ્યાલ નથી આવે છે કે નહીં, પણ અત્યારે ના આવે તો સારું એમ. તો મિત્રો, ભાઈનું કહેવું છે કે અત્યારે ન આવે તો સારું, જેના કારણે કોરોના વાયરસની ઇફેક્ટ તેમના ત્યાં સુધી ન પહોંચે. ગુડ મોર્નિંગ ગુજરાત, અત્યારે આવી પહોંચ્યું છે કોર્ટમાં. કોર્ટમાં જે વકીલો છે તેમની પણ આપણે મુલાકાત લઈએ અને જાણીએ કે કોરોના વાયરસને કારણે સરકારે કેટલી સતર્કતા દાખવવાની જરૂર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પણ પગલાં લઈ રહી છે એ કેટલા અંશે પૂરતા છે? શું નામ છે આપનું? દર્શના પરીખ. મેમ, તમે શું કહી રહ્યા છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલી અવેરનેસ કરવાની હજી પણ જરૂર છે અને સરકારશ્રીએ ક્યાં ક્યાં તકેદારી રાખવાની જરૂર છે? પહેલી વાત તો એ કે સરકારશ્રીએ જ્યારે વિદેશી સહેલાણીઓ આપણા દેશમાં આવ્યા અને ખાસ કરીને ઇટાલીના, એઓના ચેકિંગ ન કર્યા અને ઇટાલીના જે બહારથી આવનાર સહેલાણીના હિસાબે આપણા દેશમાં આ રોગ ફેલાયો, સરકારે શરૂઆતમાં આ રોગની કોઈ ગંભીરતા લીધી નથી. અત્યારે કોર્પોરેશન જાગૃત છે, સરકાર જાગૃત છે, ઠેર ઠેર આઇસોલેટ વોર બનાવે છે, પણ પાયામાં આપણી જે ભૂલ થઈ છે કે આપણે જે વિદેશી સહેલાણીઓ છે એનું ચેકિંગ નથી કર્યું અને એના હિસાબે કોરોના આપણામાં ફેલાણો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હજી પણ કેટલી તકેદારી રાખવાની જરૂર છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તકેદારી રાખવા માટે તો આ સરકારી જ બિલ્ડિંગ છે, આમાં તમે જુઓ ઢેર ઢેર કચરો પડેલો છે. માત્ર બોલવાથી કશો જ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો, એને માટે નેટવર્ક વર્ક કરવાની જરૂર છે. હજી પણ તમે જુઓ ઠેર ઠેર કચરાના ઢગલા પડેલા છે, કોઈ જગ્યાએ દવા છાંટવામાં આવતી નથી, કશું જ નથી. એટલે એના માટે તો કોર્પોરેશનને સુધારો કરવાની જરૂર છે જ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી જે વસાહતો છે, બિલ્ડિંગો છે, તેમાં પણ ગંદકી ખૂબ વધી રહી છે અને સીધી અસર જ્યાં પણ વસવાટ કરતા વ્યક્તિઓ છે, નોકરી ધંધા કરતા વ્યક્તિઓ છે, તેના પર પડી રહી છે. બીજા પણ વકીલશ્રી છે. શું નામ છે આપનું? મુકેશભાઈ પટેલ, એડવોકેટ એન્ડ નોટરી. તમે શું કહી રહ્યા છો કે કોરોનાની અસર કેટલી પડી રહી છે આર્થિક રીતે અને જે આપણા દેશની જે મહામારી ફેલાઈ રહી છે આપણા દેશમાં, તેની અસરના કારણે ધંધા રોજગાર પર કેટલી પડી રહી છે, સરકારશ્રીએ કેટલી તકેદારી રાખવાની જરૂર છે? સરકાર તો એનું કામ બરાબર કરી રહી છે, પણ અમે કોર્ટ પૂરતી વાત કરીશું કે કોર્ટમાં અત્યારે કેસો ચલાવવાના બંધ કરેલા છે, પક્ષકારો આવતા નથી, પણ જે પોલીસે આરોપી પકડ્યા છે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. એટલે કોર્ટમાં તો વસ્તી પક્ષકારો એના એટલા હાજર છે, પણ કોર્ટમાં દવાનો છંટકાવ કરાવવામાં આવે, સેનિટાઈઝર મૂકવામાં આવે એવી અમારી અપીલ છે. શું નામ છે આપનું? મેહુલ મકવાણા. મેહુલભાઈ, કેટલી સતર્કતા દાખવવાની જરૂર છે એક બુદ્ધિજીવી વર્ગ તરીકે અને એક એડવોકેટ તરીકે? જો એમાં એવું છે કે આપણે પણ ચોખ્ખાઈ રાખવી પડે અને જેટલું બને એટલું બીજાને પણ આપણે સાવચેત કરવા જોઈએ કે તમે પણ આમ ના કરો. નમસ્તેથી તમારે મુલાકાત કરવાની, હાથ નહીં મિલાવવાનો, સેનિટાઈઝરથી તમારે હાથ ધોવાના અને વારંવાર તમારે જે ચોખ્ખાઈ રાખવાની એ પણ તમે પોતે પણ કરી શકો અને બીજા પણને પણ કહેવું પડે કે આ રીતે કરવું જોઈએ, એટલે કોરોના વાયરસ એ રીતે રોકી શકાય આપણે. તમે શું કહી રહ્યા છો કે કોરોના વાયરસને લઈને કેટલી સતર્કતા સરકારશ્રીએ હજી પણ દાખવવાની જરૂર છે અને આપણે એક નાગરિક તરીકે પણ દાખવવી જોઈએ? સરકાર તો જે બી કરે છે એ બરાબર જ કરે છે. બરાબર, મારું તો એવું જ કહેવું છે કે સરકાર જે આપણને નિર્ણયો આપે છે કે તમે હાથ જોડીને નમસ્કાર કરો અને કોઈ તમારી આગળ જો ખાંસી ખાતું હોય, શરદી કરતું હોય તો એનાથી ડિસ્ટન્સ રાખો અને હાથ મિલાઈને જ રાખો અને મોંએ માસ્ક પહેરીને રાખો અને જેથી કરીને કે તમારો બીજા કોઈનો ચેપ તમને ના લાગે અને તમારામાં હોય તો કોઈ તમારો ચેપ બીજા કોઈને ના લાગે. પણ કોરોના વાયરસ એક જીવલેણ રોગ છે, માટે એના માટે તકેદારી રાખવી જરૂરી છે. ઘણા બધા એડવોકેસી છે અને પક્ષકારો પણ હજી પણ આવી રહ્યા છે, થોડો ઘસારો પણ દેખાઈ રહ્યો છે, ભીડભાડો વિસ્તાર પણ છે, તો માસ્ક કોઈના મોઢા પર દેખાઈ નથી રહ્યા. એનો મતલબ એવું છે કે માસ્ક છે નહીં માર્કેટમાં, એનો મતલબ એવું હતું. એવું કહે છે કે મોલમાં સેનિટાઈઝરની કમી છે, માસ્કની કમી છે અને મેં હાલમાં જ પેપરમાં લગભગ ગઈકાલે કે આજના જ પેપરમાં લગભગ જોયું કે માસ્ક ડુપ્લિકેટ બની રહ્યા છે, એની પણ કંઈ કંપની પર પકડાઈ છે. બરાબર, એટલે જે સેનિટાઈઝર એ પણ ડુપ્લિકેટ, એ બી કંઈ ડુપ્લિકેટ પકડાયા છે. એટલે મારું તો એવું જ કહેવું છે કે તકેદારી રાખો, આપણે પણ રાખીએ અને લોકોને પણ કહીએ. અને જેમ સોશિયલ મીડિયામાં જે મેસેજો અને જે બધું આવે છે કે 27 તારીખે કંઈક બપોરે કંઈક તમારા 15 કંઈક 20 મિનિટ કંઈક બહાર ઊભું રહેવું છે તડકામાં, એની કંઈક કોરોના વાયરસની કંઈક 27 કંઈક એટલી ડિગ્રીમાં કોરોના વાયરસનું કંઈક નાશ પામે છે એવું કંઈક મેસેજમાં વાંચ્યું છે, જેથી કરીને તકેદારી રાખવી જરૂરી છે. અને હાલ કોર્ટમાં છો, તમે કેટલી તકેદારી રાખી રહ્યા છો? હું એ તકેદારી રાખું છું કે જેથી કરીને કોઈ પણ આજુબાજુમાં મારી જોડે ઊભું જ હોય, ખાંસતું હોય, છીંકતું હોય તો હું એ લોકોને કહું.
તમે કોર્ટમાં અત્યારે હાજર છો અને હજી થોડા ઘણા પક્ષકારો દેખાઈ રહ્યા છે, ભીડભાડો વિસ્તાર પણ છે, તો વકીલશ્રીઓ કેટલી તકેદારી રાખી રહ્યા છે? આટલા બધામાં એક જ જણ પાસે માર્ક્સ અત્યારે દેખાઈ રહ્યું છે. વકીલો છે તો માર્ક્સ નથી, કેમ કે વકીલો બધા કેમ કે માર્ક્સ પહેરીને ફરે તો વકીલો કોર્ટમાં ના જઈ શકે. બીજું ચીજ એટલે પક્ષકારો સામે બોલવું જરૂરી છે, એટલે કોઈ વકીલ માર્ક્સ પહેરતો નથી. બધા વકીલો બહુ નીડર અને હિંમત છે અને ગુજરાતમાં નથી થવાનું એવું પ્રભુ પાસે એમને ખૂબ જ વિશ્વાસ છે કે અહીંયા કોરોના નથી આવવાનું. પણ તોય સ્વચ્છતા જરૂરી છે અને સ્વચ્છતાના કારણે અહીંયા કંઈ આરોગ્યની પૂરેપૂરી કાળજી રાખીએ એવી આપણે આશા રાખીએ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન અહીંયા થોડી સ્વચ્છતા. આપ જોઈ શકો છો કે ખૂબ જ આ કમ્પાઉન્ડમાં પહેલાં કમ્પાઉન્ડમાં ગંદકી ઠેર ઠેર ક્યાં છે, એટલે એ સ્વચ્છતા થાય એવી અમે આશા રાખીએ. કામકાજ થોડું કોર્ટમાં થઈ રહ્યું છે, આરોપીઓને લઈને આવી રહ્યા છે, પણ એ આરોપી પાસે પણ માસ્ક નથી, કોર્ટમાં અંદર કામ કરતા વ્યક્તિઓ પાસે પણ માસ્ક નથી. હાલના સંજોગોમાં માસ્ક એટલી ઊંચા ભાવે મળે છે કે જેના કારણે માસ્કની અસર તમામે તમામ સ્ટોરોમાં પણ માસ્ક નથી અને માસ્ક સામાન્ય જનતા ખરીદી નહીં શકે એવા ઊંચા ભાવ છે. તો આવા સંજોગોમાં માસ્ક માટે સરકારે પણ પોતે જાતે પોતાના સ્ટોલ ખોલી અને માસ્ક લોકોને ફ્રી ઓફ આપવા જોઈએ એવી હું આશા રાખું. શું નામ છે આપનું? સચિન સિંહ પરમાર. સર, આટલા બધા અહીંયા છે અને એમાં તમે એક જ માસ્ક પહેરીને આવ્યા છો, તો લોકોમાં કેટલી અવેરનેસ છે? બુદ્ધિજીવી વર્ગ કહેવાય, એડવોકેટ બુદ્ધિજીવી વર્ગ કહેવાય સમાજનો, કોરોના વાયરસને લઈને ઘણી બધી જાગૃતતા દાખવવાની જરૂર છે નાગરિકોએ પણ. તમે કેટલી દાખવો છો અને અહીંયા જે લોકો છે, એડવોકેટશ્રીઓ છે, એ કેટલી દાખવી રહ્યા છે? ઇંગ્લિશમાં કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બચાવ જરૂરી છે એટલે સાવચેતી આપણે પહેલેથી જ રાખવી પડે. કઈ તકલીફ થાય એ પહેલા કરીએ એના કરતા અગાઉથી જ કરવી જરૂરી છે. તમે માસ્ક ખરીદવા ગયા હતા, તમને મળી રહ્યા માસ્ક? ના, ખૂબ તકલીફ પડી, શોધવો પડ્યો અને ઘણી મોંઘી કિંમતે લેવા પડે. સેનિટાઈઝર પણ બજારમાં અવેલેબલ નથી અને જે છે એ બહુ મોંઘા ભાવે આપે છે. જે કિંમત 20-30 રૂપિયાની હોય એની જગ્યાએ મારે 80 રૂપિયા ચૂકવવા પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલી તકેદારી રાખવી જોઈએ? એમણે ખાલી ન્યૂઝપેપરમાં જાહેરાતો જ કરી છે. જે રીતે દક્ષિણ આફ્રિકાએ જે પ્રિકોશનના પગલાં લીધા છે જાહેર રોડ ઉપર હેલ્થ સેનિટાઈઝરનો જે ઉપયોગ હોય છે એ લોકો નથી કરતા ત્યાં અને એના કારણે ઘણી બધી તકલીફો પડી રહી છે. જે કોર્પોરેશને પગલાં લેવા જોઈએ ફક્ત પેપર પૂરતા લીધા છે. તમે કેટલી સતર્કતા દાખવો છો? હું હેલ્થ સેનિટાઈઝર ઉપયોગ કરું છું, માસ્ક ઉપયોગ કરું છું અને જો કોઈ ખાંસતું હોય તો એને કહું છું કે ભાઈ તમે થોડીક સાવચેતી રાખો, દૂર રાખો અને જાગૃતિ ફેલાવવાનું કામ કરું છું. કોરોના વાયરસના કારણે લોકો કોર્ટમાં આવતા નથી, પક્ષકારો ઘટી ગયા છે, કામ ઘટી ગયું છે, સ્કૂલ કોલેજોમાં તકલીફ પડે છે, બંધ થઈ ગઈ છે. 15-ક દિવસનું થઈ લાગે છે, 10-15 દિવસ. હા, વકીલશ્રીઓ તો હાજર છે પણ પક્ષકારો હાજર નથી. કામકાજ બહુ ઓછું થઈ રહ્યું છે. કિશોરભાઈ વાઘેલા, અત્યારે હું એડવોકેટનો ધંધો અહીંયા છું મેટ્રો કોર્ટમાં અને આ કોરોના વાયરસથી ઘણી અમને તકલીફો પડી રહી છે. પક્ષકારો આવતા નથી અને સરકારે ઘણી બધી જાહેરાતો કરવા છતાં પણ અમને અહીંયા કંઈક એવી ઉણપ દેખાય છે કે ગંદકી, સ્વચ્છતા નથી. બીજું કે લોકોને વકીલોમાં વ્યવસાયમાં બી તકલીફ પડી રહી છે, આર્થિક મંદી બી આવી ગઈ છે, એટલે ઘણી બધી આપણને જરૂરિયાત છે કે સરકારે જે જાહેરાતો કરી છે તેના અનુસંધાનમાં આપણે કેટલા પગલાં લેવા જોઈએ, આપણે કેટલો સહકાર આપવો જોઈએ, સરકારે અમને કેટલો સહકાર પબ્લિકને આપવો જોઈએ એ પૂરેપૂરું આપણે ખ્યાલ રાખવો જોઈએ. મ્યુનિસિપાલિટી જે તકેદારી રાખે છે તેમાં એને અમુક વિસ્તારની અંદર એના ટોયલેટો છે, જાહેર જગ્યાઓ છે ત્યાં આગળ એને દવાનો, સ્ટેરિલાઇઝર, પછી માસ્ક, આ દરેક વસ્તુનું વિતરણ કરવું જોઈએ અને નાનામાં નાની પબ્લિકને ફાયદો થાય અને કોરોના વાયરસથી બચી શકે તેવા એ તેમને જરૂરી ઉપયોગ કરવા જોઈએ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે અલગ અલગ વિસ્તારોમાં ફળ્યું.
પોળની મુલાકાત લીધી, હેરિટેજ જગ્યાઓની મુલાકાત લીધી, કોર્ટની મુલાકાત લીધી, અલગ અલગ વિસ્તારોમાં જઈને નાગરિકો શું વિચારી રહ્યા છે કોરોના વાયરસને લઈને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલું સતર્ક છે, સરકારશ્રીઓએ કેવા કેવા તકેદારીના પગલાં લેવા જોઈએ, નાગરિકોએ પણ કેટલી તકેદારી રાખવી જોઈએ, અલગ અલગ વિસ્તારોમાં જઈને આપણે નાગરિકોની મુલાકાત લીધી અને જાણ્યું. આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી જગ્યા પર જશે અને તમારા સુધી મહત્વના મુદ્દાઓની ચર્ચા લઈને આવશે. હવે તમારી હોસ્પિટલની રજા આપો, સતર્કતા દાખવો, પેનિક ન થાઓ.